गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान और टेक्नोलॉजी अंदर चैप्टर 1 पाक उत्पादन और व्यवस्थापन अंदर आगला लैक्चर अंदर आप चैप्टर ने शुरुआत करेली थी। थोड़क आप रिविजन कर लीए तमनी अंदर आप प्रस्तावना में बे बाबत जुए थे कि पृथ्वी पर जटला सजीवों वसवाट करे तमा से अमुक जे प्राणीओ है अथवा सजीवो है पोतानी जाते खोराक तैयार कर सके त्यारे अमुक सजीवो है पोतानी जाते खोराक तैयार कर सकता नथी। तेमाथी लीली वनस्पतिओ है कि पोतानी जाते खोराक तैयार कर सके छे। अने आ लीली वनस्पतिओ पर जे प्राणीओ पोतानी रीते खोराक बनावी सकता नथी ते लीली वनस्पतिओ उपरांत प्राणीओ पर पण आधार राखे छे। आ उपरांत आपणे खेत पद्धतिओ विशे अभ्यास करेलो। आमनी अंदर आपणे सौ प्रथम पाकनी व्याख्या जोईले। पाकनी अंदर आपणे एक वक्त व्याख्या रिपीट करी लीए। कोई एक खेतरनी अंदर जमीनना नाना टुकड़ामां एक ज प्रकारना एक के मोटी संख्यामां जे छोड छे उछेरवामां आवे तेने पाक तरीके ओळखवामां आवे छे। आजे पाक छे ना पर ऋतुना आधारे बे प्रकार पड़ेला। एक आवशे खरीफ पाक अने बीजो आवशे रवि पाक। खरीफ पाक विषय आपणे माहिती थोड़ीक लई लईए। जे वरसादनी ऋतुमां पाक उछेरवामां आवे तेने खरीफ पाक कहे छे। आ खरीफ पाकनो जे समयगाळो छे ते सामान्यतः ऑक्टोबर थी मार्च महीना सुधीनो होय छे। त्यारबाद जोईए आपणी पासे आवशे रवि पाक। तो कि शियाळामां उछेरवामां आवता जे पाक छे तेने रवि पाक तरीके ओळखवामां आवे छे। हवे खरीफ पाकनी अंदर आपणे जो उदाहरण लईए तो एनी अंदर आवशे डांगर, मकाई, सोयाबीन वगैरे। हवे आ पाक उपरथी आपणी पासे पाक उत्पादननी मूलभूत पद्धतिओनी अंदर सौ प्रथम पहेलो प्रश्न आपणने आपेलो छे। शुं आपणने ख्याल छे कि डांगरने शियाळामां शा माटે ઉછેરવામાં નથી આવતી? તો એમના માટે આપણી પાસે જવાબ રહેશે। ડાંગર છે એ માત્ર વધુ પ્રમાણમાં એને પાણી જોઈતો હોવાથી ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। શા માટે? કારણ કે ખેડૂત પાસે ભારત દેશની અંદર આ એક જ ઋતુ એવી છે કે જેને વધુ માત્રામાં જો પાણી જોઈતો હોય તો એવા જે ખરીફ પાક છે તેને આપણે ચોમાસાની ઋતુની અંદર લઈ શકીએ તો આપણું પાક ઉત્પાદન સારો એવો વૃદ્ધિ થઈ શકે છે। ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી આપણે એને માત્ર ચોમાસામાં જ ઉછેરી શકીએ છે। હવે પ્રશ્ન આપણે પાસે એવો છે કે શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતું? તો એમના સામાન્યતઃ શિયાળાની ઋતુમાં છે ઠંડુ અને શુષ્ક તાપમાન હોય છે, આને કારણે ડાંગર શિયાળામાં સારી એવી વૃદ્ધિ પામી શકતી નથી। ફરી પાછો ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી? તો કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ આપણા ઘરની અંદર અથવા શાળાની આસપાસ જે ઘણી વખત માળી છે એક કોઈપણ છોડ ઉછેર કરવા માટે વિવિધ પ્રકારની સમયાંતરે છે એ પ્રવૃત્તિઓ કરે છે। આ જે પ્રવૃત્તિ કરે છે તેને ખેત પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે। ઘણી વખત તમે બગીચામાં જો ગયા હોય તો તેની અંદર તમે માળીને છોડને ઉછેર કરવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ જોયેલી હશે, જેમાં યોગ્ય રીતે પાણી આપવું, એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત થઈ શકે, આ ઉપરાંત એની ફરતે છે કેવા પ્રકારનો રસાયણનો છંટકાવ કરો કે જેથી આ છોડ વૃદ્ધિ પામી શકે। આવી બધી જે પ્રવૃત્તિઓ સમયાંતરે કરતા હોય તો એને ખેત પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે। આવી ખેત પદ્ધતિઓ છે એ ખેડૂત પણ પોતાના ખેતરની અંદર અપનાવ્યો છે। જોઈએ આ ખેત પદ્ધતિ આપણી પાસે 7 પ્રકારના છે, તેમાં સૌ પ્રથમ કોઈપણ ખેડૂત છે પોતાના ખેતરની અંદર વાવણી કરતા પહેલાં છે ભૂમિ છે એને તૈયાર કરે। શા માટે? તો કે ખેતર છે એ સૌ પ્રથમ છે એ અસમતલ હોય અથવા તો એની અંદર માટીના મોટા મોટા જો ઢેફા હોય તો તેને ભાંગીને સૌ પ્રથમ સમતલ બનાવી અને તેને ખેડ કરવા માટે
તૈયાર કરવામાં આવે છે। હવે ભૂમિ તૈયાર થઈ ગયા બાદ છે આ ખેતરની અંદર રોપણી કરવામાં આવે છે કે જેને આપણે વાવણી તરીકે પણ ઓળખીએ છીએ। બીજ છે એ રોપાઈ ગયા બાદ તેની અંદર કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર જે પાકને અનુરૂપ હોય તેવા ખાતર છે એની ભેળસેળ કરવામાં આવે છે। ત્યારબાદ આવશે સિંચન। બીજની રોપણી કર્યા બાદ ખાતર નાખ્યા બાદ આપણે જે પાણી આપવાની ક્રિયા કરીએ છીએ તેને સિંચન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવશે નિંદણથી રક્ષણ। ઘણી વખત તમે જો ખેતરની અંદર ગયા હોય તો મુખ્ય પાકની સાથે છે વધારાની અનૈચ્છિક જે વનસ્પતિ ઉગી નીકળે છે તેને નિંદણ કહે છે। હવે જો આપણા ખેતરની અંદર પાકની સાથે ઉગી નીકળેલું જે આ નિંદણ છે એને આપણે દૂર ન કરીએ તો તે મુખ્ય પાક સાથે છે એ સ્પર્ધા કરી અને એની જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે પાણી છે એને શોષણ કરી અને પોતે વૃદ્ધિ પામે છે। આમ થવાથી આપણા મુખ્ય પાકને નુકસાન થઈ શકે છે। તેથી સમયાંતરે જેવું નિંદણ ઉગી નીકળે એટલે આપણે મુખ્ય પાકથી તેનું રક્ષણ કરવું જોઈએ અને નિંદણને દૂર કરવું ખૂબ જ આવશ્યક છે। ત્યારબાદ આપણી પાસે છઠ્ઠી પદ્ધતિ આવશે લણણી। લણણી એટલે આપણા ખેતરની અંદર પાક પરિપક્વ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તેને જે કાપવાની ક્રિયા છે તેને લણણી તરીકે ઓળખવામાં આવે છે। અને છેલ્લે આવશે સંગ્રહ। ખાસ કરીને કોઈપણ ખેડૂત માટે આ સાતમી પદ્ધતિ ખૂબ જ આવશ્યક છે। શા માટે? કારણ કે આપણા ખેતરની અંદર જે પાક તૈયાર થઈ જાય ત્યારે તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવો પણ ખૂબ જ આવશ્યક છે। આ સાત ખેત પદ્ધતિઓ વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે। ફરીથી આપણે જોઈ લઈએ કઈ કઈ ખેત પદ્ધતિ છે તો એમાં સૌપ્રથમ આવશે ભૂમિને તૈયાર કરવી, ત્યારબાદ બીજની રોપણી કરવી, એના પછી આવશે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ખાતર નાખ્યા બાદ ચોથું આવશે પાણી આપવાની જે પદ્ધતિ છે તેને સિંચાઈ કહે છે, ત્યારબાદ પાંચમું આવશે મુખ્ય પાકને નિંદણથી રક્ષણ કરવું અને મુખ્ય પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તેને કાપવાની જે ક્રિયા છે તેને લણણી તરીકે ઓળખવામાં આવે છે અને લણણી કર્યા બાદ પાકનો સંગ્રહ કરવો ખૂબ જ આવશ્યક છે। આ સાત ખેત પદ્ધતિમાંથી આપણે સૌ પ્રથમ પહેલી ખેત પદ્ધતિની આપણે શરૂઆત કરીએ, તેમાં આવશે ભૂમિને તૈયાર કરવી। કોઈપણ ખેડૂત માટે છે ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે। માટીને ઉપર નીચે અને પોચી બનાવવાની જે ક્રિયા છે તે અત્યંત આવશ્યક છે। હવે પોચી માટી એ મૂળને ઊંડાઈ સુધી જવા માટે મદદરૂપ બને છે। આ ઉપરથી આપણને એ પ્રશ્ન થાય કે પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવા માટે સહાય કરે છે, તો એના જવાબમાં આપણી પાસે પોચી માટીની અંદર છે અળસિયા ઉપરાંત ઘણા બધા સૂક્ષ્મજીવો છે એમાં વસવાટ કરતા હોય છે। તે પોતાના જીવન ક્રિયા દરમિયાન છે સતત માટીમાં ઉપર નીચે થયા કરે છે અને આપોઆપ ખેડૂત માટે તે માટીને પોચી બનાવી નાખે છે। તેથી જ તમે કદાચ આગળના ધોરણમાં અભ્યાસ કરેલો હશે કે અળસિયાને ખેડૂતના મિત્રો તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આ જે અળસિયા છે અને સૂક્ષ્મજીવો છે એ પોતાની જીવન ક્રિયા દરમિયાન પોતાના શરીરમાંથી કેટલાક પોષક દ્રવ્યો અથવા તો અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે અને આ જમીનની અંદર તે સેન્દ્રિય પદાર્થો ઉમેરો કરી દે છે અને આની સાથે સાથે ઘણી વખત આ અળસિયા અને સૂક્ષ્મજીવો છે એ જ્યારે મૃત પામે ત્યારે એના શરીરની અંદર રહેલા જે સેન્દ્રિય દ્રવ્યો છે એ પણ જમીનની અંદર મુક્ત કરતા વનસ્પતિ છે તેનો ફરી પાછો ઉપયોગ કરી શકે છે। ફરી પાછો આપણે પ્રશ્ન જોઈ લઈએ, પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? તો તેમની અંદર પોચી માટી એ અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવા માટે સહાય કરે છે। આની સાથે સાથે અળસિયા
એ ખેડૂતના મિત્રો છે કે જે પોતાની જીવન ક્રિયા દરમિયાન છે એના શરીરમાંથી અમુક પ્રકારના સેન્દ્રિય પદાર્થો છે એ માટીની અંદર તેનો ઉમેરો કરી આપે છે। પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? તો કે પોચી માટીની અંદર છે, તમે અગાઉના ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય। તો તમે ઘણી વખત જોયેલું હશે તો માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલા સજીવો છે તેમાં વૃદ્ધિ પામતા હોય છે। હવે પોચી માટીમાં માટીના કણો વચ્ચે જે જગ્યા રહેલી હોય તેમાંથી સૂક્ષ્મજીવો છે એ શ્વસનની ક્રિયા સરળતાથી કરી શકે છે અને પોતાની વૃદ્ધિમાં વધારો કરી શકે છે। જેટલો એનો વૃદ્ધિમાં વધારો થશે એટલે આપણી જે ખેતરની માટી છે એ પોચી બને છે। ત્યારબાદ આ ઉપરાંત આપણી જે જમીન છે એમાં મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ પણ રહેલા હોય છે। આ મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ છે એ જમીનની અંદર રહીને તે પોતાના શરીરમાંથી આ જે બેક્ટેરિયા થતો સૂક્ષ્મજીવો દ્વારા છે એ શરીરનું વિઘટન કરી આપે છે। આ વનસ્પતિ અને પ્રાણીઓ છે પોતાની જીવન ક્રિયા દરમિયાન છે જે ખોરાકનો પોષક તત્વોનો પોતાના શરીરની અંદર દાખલ કરે છે। આવા પોષક તત્વો છે પોતાના શરીરમાંથી મૃત દરમિયાન છે એ મુક્ત કરે છે। કેવી રીતે? તમે ઘણી વખત તમે ક્યાંકથી સાંભળેલું હશે કે આપણું જે શરીર છે અથવા સજીવોનો જે દેહ છે એ માટીમાંથી જ બનેલો છે અને મૃત પામે ત્યારે ફરી પાછો છે એ માટીની અંદર ભળી જાય છે। અહીંયા પણ મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના શરીરમાંથી બેક્ટેરિયા તથા કેટલાક સજીવો દ્વારા છે તેમાં વિઘટન પામે અને પોષક તત્વયુક્ત છે એ આપણા જમીનની અંદર ભળી જાય છે અને જે આ ભળેલા પોષક તત્વો છે તે વનસ્પતિ છે એ મૂળ દ્વારા શોષણ કરી અને ફરી પાછો તેનો ઉપયોગ કરી શકાય છે। ત્યારબાદ આપણે જોઈએ ખેડાણ। ફરી પાછું એક વખત ભૂમિને તૈયાર કરવા માટે આપણી પાસે સૌ પ્રથમ પહેલું પગથિયું છે પોચી માટીને ઉપર નીચે કરી અને ત્યારબાદ એને શોષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। હવે પોચી માટી શા માટે મૂળને શોષણ કરવામાં મદદરૂપ થાય? તો કે ખેતરની અંદર અળસિયા તથા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થઈ અને તે માટીને ઉપર નીચે અને પોચી બનાવે છે, તેથી અળસિયાને ખેડૂતના મિત્રો તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે અળસિયાના સૂક્ષ્મજીવો છે તે પોતાના શરીરમાંથી મુક્ત થતા જે પદાર્થો છે તે જમીનની અંદર ભેળવી અને સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરી આપે છે। હવે શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? તો કે આપણી જે ખેતરની જમીન હોય તેની અંદર કઈ કઈ વસ્તુ રહેલી હોય? તો કે એક આવશે ખનિજ, બીજું આવશે પાણી, ત્રીજું આવશે પોચી માટીમાં માટીના કણો વચ્ચે રહેલી જે જગ્યા છે તેમાં વાયુ આવેલા હોય છે। આ ઉપરાંત કેટલાક સજીવો પણ વસવાટ કરે છે। હવે આ જે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણી છે એ સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે ત્યારે પોતાના શરીરમાંથી અમુક એવા પોષક તત્વો છે એ જમીનની અંદર ભેળવે છે અને આ જમીનની અંદર ભેળવેલા જે પોષક તત્વો છે તેનું ફરી પાછું વનસ્પતિ દ્વારા શોષણ થઈ અને તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ ખેડાણ। ખેડાણની અંદર માટીને ઉપર નીચે અને પોચી બનાવવાની જે પ્રક્રિયા છે તેને ખેડાણ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો, આ વ્યાખ્યા છે એ પૂછાઈ શકે એમ છે। માટીને ઉપર નીચે અને પોચી કરવાની જે પ્રક્રિયા છે તેને ખેડાણ કહેવામાં આવે છે। આ ખેડાણ કરવા માટે આપણે હળનો ઉપયોગ કરીએ છીએ। હળ આપણી પાસે બે પ્રકારના હોય, એક લાકડાનું બનેલું હોય છે અને બીજું લોખંડના બનેલા હળનો પણ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ ઘણી વખત આપણા ખેતરની અંદર જો માટી અત્યંત સૂકી હોય તો ખેડ કરતાં પહેલાં તેમાં પાણી આપવું આવશ્યક હોય છે। આ ઉપરાંત સૂકી માટીની અંદર માટીના મોટા મોટા જે ટુકડા હોય
તેને ઢેફા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઢેફાને એક લાકડાના પાટિયાની મદદથી છે એ તોડવામાં આવે છે. ત્યારબાદ વાવણી અને સિંચાઈ કરતાં પહેલાં તમે ક્યારેક જો જોયેલું હશે તો ખેતરને સમથળ એટલે કે સમતલ બનાવવું આવશ્યક છે. ખાસ ધ્યાન રાખજો, ખેતરને સમથળ બનાવવા માટે આપણે જે લાકડાના પાટિયાનો ઉપયોગ કરીએ છીએ તેને સમાર તરીકે ઓળખવામાં આવે છે. બે વસ્તુ અહીંયા એક ધ્યાન રાખજો, સાધન વિશેની જો તમને માહિતી પૂછે અને તેના ઉપયોગ વિશેની માહિતી પૂછે તો એ બાબત ધ્યાનમાં રાખજો. ઉદાહરણમાં હળનો ઉપયોગ છે એ ખેતરની ખેડ કરવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ સમાર વિશેની માહિતી પૂછે છે કે સમારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો કે ખેતરને સમથળ બનાવવા માટે આ જે લાકડાના પાટિયાનો ઉપયોગ કરવામાં આવે તેને સમાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે જમીનને ખેડતા પહેલાં તેની અંદર કુદરતી ખાતરનું ઉમેરણ કરવામાં આવે છે. શા માટે? કારણ કે ખેડ કરતી વખતે છે જ્યારે આ કુદરતી ખાતરનો આપણે છંટકાવ કરેલો હોય તો તે વ્યવસ્થિત રીતે સારું એવું સંમિશ્રણ છે એ માટીની અંદર થઈ શકે છે. ત્યારબાદ આપણા ખેતરની અંદર ખેડ કર્યા બાદ બીજ રોપતા પહેલાં માટીમાં પાણી આપવું અત્યંત આવશ્યક છે. ફરી પાછો એક વખત આપણે મુદ્દો જોઈ લઈએ. ખેડાણની વ્યાખ્યા પૂછે છે, માટીને ઉપર નીચે અને પોચી કરવાની જે ક્રિયા છે તેને ખેડાણ કહેવામાં આવે છે. ખેડ કરવા માટે આપણે હળ જેવા ઓજારનો ઉપયોગ કરવામાં આવે છે. હાલના સમયની અંદર હળ બે પ્રકારના છે. એક આવશે લાકડાના બનેલા હળનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજું આપણી પાસે લોખંડના બનેલા હળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આપણા ખેતરની માટે છે અત્યંત સૂકી હોય તો ખેડ કરતાં પહેલાં સૌ પ્રથમ તેમાં પાણી છાંટવામાં આવે છે. ત્યારબાદ આપણા ખેતર જો અત્યંત સૂકા હોય તો તેની અંદર માટીના મોટા મોટા જે ભાગ જોવા મળે તેને આપણે માટીના ઢેફા તરીકે ઓળખીએ છીએ. તેને એક લાકડાના પાટિયાની મદદથી છે એ તોડવામાં આવે છે. હવે વાવણી અને સિંચાઈ કરતાં પહેલાં છે કોઈ પણ ખેતર છે એને સમથળ બનાવવું આવશ્યક છે. શા માટે? તમે ક્યારેક જો શરૂઆતમાં કોઈ ખેતર લીધેલું હશે તો તમે જોયેલું હશે કે અમુક જગ્યાએ છે એ ભૂમિ અસમતલ હોય છે. તેથી ખેતરને સમથળ બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ કરવામાં આવે તેને સમાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જે જમીનને ખેડીએ છીએ તે પહેલાં જ કુદરતી ખાતરનો છંટકાવ કરવામાં આવે. શા માટે? કારણ કે ખેડ કરતાં પહેલાં કુદરતી ખાતરનો છંટકાવ કરવાથી તે વ્યવસ્થિત રીતે માટીની અંદર સંમિશ્રણ થઈ શકે છે અને એના પછી કોઈપણ ખેતરની અંદર અથવા વાવણી અને સિંચાઈ પહેલાં છે એ બીજ રોપતા પહેલાં આપણા ખેતરની અંદર પહેલાં પાણી આપવું અત્યંત આવશ્યક છે. હવે આપણા ખેતરની અંદર હળ અને સમાર સિવાય અન્ય બીજા ઓજારોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ એના પછીનો મુદ્દો આવશે ખેતીના ઓજારો. તેમની અંદર પહેલો પોઈન્ટ આવશે સારા પાક ઉત્પાદન માટે છે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે અને આમની અંદર ખાસ કરીને ખેડ કરવા માટે કેટલાક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી મુખ્ય ઓજારો તરીકે હળ, ખરપિયો, કલ્ટિવેટર એટલે કે દાંતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ મુખ્ય ઓજારોમાંથી આપણે સૌ પ્રથમ હળ વિશેનો અભ્યાસ કરીએ. પહેલો પોઈન્ટ કે હળ છે તેનો પ્રાચીન સમયથી જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ છે એ જમીનને ખેડ કરવા માટે, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે અને માટીને ઉપર નીચે કરી પોચી બનાવવા માટે પણ આ હળનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે હળ છે એ લાકડાનું બનેલું એક ઓજાર છે.
જેમાં બળદને જળનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને અમુક એવા જે વિસ્તારો છે કે જ્યાં બળદ સિવાયના અન્ય પ્રાણીઓ જેવા કે ઊંટ ઘોડા વગેરે જેવા પ્રાણીઓનો ઉપયોગ કરી અને આ હળ છે તેનો ખેડ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હળના મુખ્ય ત્રણ ભાગો છે. એક આવશે ફાલ, બીજો આવશે હળસાટ અને ત્રીજું આવશે જોત. ત્રણેય વિશેની ખાસ આપણે માહિતી જોવાની છે. ફાલ એટલે શું થશે? તો કે તેના વિશેને આપણે પ્રથમ ચિત્ર દ્વારા માહિતી છે પ્રાપ્ત કરી. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર હળ વિશેની જો આકૃતિ જોશો તો કંઈક તમને આવી છે જોવા મળે છે. તેમાં આપણા હળનો જો લોખંડનો ભાગ હોય તો લોખંડનો ત્રિકોણાકાર જે ભાગ છે તેને ફાલ તરીકે ઓળખવામાં આવે છે, જેને જમીનની નજીક રાખવામાં આવે છે કે જેથી આ ત્રિકોણાકાર ભાગ છે એને જ્યારે માટીની અંદર ચલાવવામાં આવે એટલે સરળતાથી તેની ખેડ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો આવશે હળસાટ. લાકડાનો બનેલો જે આ લાંબો ભાગ છે તેને હળ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવશે જો આ જે લાકડાનો એક છેડો છે ત્યાં હેન્ડલ લગાવેલું હોય અને તેનો જે બીજો છેડો છે એ મોટી ધરી જેવો જે ભાગ છે આ જોત સાથે જોડેલો હોય છે અને આ રીતે હળ ત્રણ ભાગ દ્વારા જોડાણ પામી અને તૈયાર થાય છે. હવે આ જે હળ છે એ સામાન્યતઃ એક જોડ બળદ તથા એક માણસની મદદથી છે ચલાવવામાં આવે છે. આ ઉપરાંત અત્યારના આધુનિક સમયની અંદર છે લાકડાના હળને બદલે છે લોખંડના હળનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? કારણ કે લાકડું જ્યારે વારંવાર માટી સાથે ઘસાશે ત્યારે તે લાંબો સમય સુધી ચાલી શકતું નથી, પ્લસ ત્યાં મહેનત પણ આપણે વધારે કરવી પડે છે. જ્યારે લોખંડના હળનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનો મુખ્ય ફાયદો શું છે? તો કે ખેડૂતને તે લાંબા સમય સુધી ચાલે છે. આ ઉપરાંત લોખંડનો બનેલો જે આ ફાલવાળો ત્રિકોણાકાર ભાગ છે તે સરળતાથી માટીની અંદર ખૂંપી જાય અને આપણા ખેતરની જે માટી છે તેને પોચી બનાવવામાં તે મહત્વપૂર્ણ કાર્ય અથવા તો ભાગ ભજવે છે. અહીંયા હળ વિશેની આપણે માહિતી જોઈ લીધી. ખાસ બે માર્કની અંદર આ પ્રશ્નને આપણે તૈયાર કરવાની છે. ફરી પાછું આપણે શરૂઆત કરી લઈએ. આપણી પાસે ખેતીના ઓજારોમાં સારા જો આપણે ઉત્પાદન કરવું હોય તો બીજની રોપણી કરતાં પહેલાં છે આપણા ખેતરની અંદર માટીના જે મોટા મોટા ઢેફા છે એને અત્યંત તોડીને નાના ટુકડાની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. હવે આવી પ્રક્રિયા કરવા માટે આપણા ખેતરની અંદર કેટલાક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે હળ, ત્યારબાદ આવશે ખરપિયો, કલ્ટિવેટર એટલે કે તેને દાંતી વડે ઓળખવામાં આવે છે. હવે હળ વિશે ટૂંકનો અંત લખો તો તેની અંદર કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખવાનો? તો કે પ્રાચીન સમયથી જ આપણે હળનો ઉપયોગ કરતા આવ્યા છીએ. કઈ જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ? તો કે આપણા ખેતરની અંદર જો અસમતલ ભૂમિ હોય, માટીના મોટા ઢેફા હોય, તેને નાના ટુકડામાં રૂપાંતરિત કરવા માટે એટલે કે જમીનની ખેડ કરવા માટે આ હળનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોયું તો આપણે જ્યારે ખેડ કરતા પહેલાં કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર છે માટીની અંદર એનો છંટકાવ કરી દઈએ, પરંતુ એને જો આપણે માટીની અંદર ભેળસેળ કરવી હોય તો આ હળનો જે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે મુખ્ય પાક સાથે જે વધારાની વનસ્પતિ ઉગી નીકળે છે તેનો જો આપણે નિકાલ કરવો હોય, તેને ત્યાંથી દૂર કરવી હોય, તો આ નિંદણના નિકાલ માટે પણ હળનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ માટીને ખોદવા માટે. ઘણી વખત આપણે જે મુખ્ય પાકની સાઈડનો જે પાક છે એને માટીને જો ખોદવી હોય તો તેના માટે પણ આ હળનો ઉપયોગ કરવામાં આવે
છે. સામાન્ય રીતે જે આ ઓજાર છે એ લાકડાનું બનેલું હોય છે અને આ ઓજાર ચલાવવા માટે એક જોડ બળદનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ જો અન્ય પ્રાણીઓ હોય તો ઊંટ અથવા તો ઘોડા જેવા પ્રાણીઓની મદદથી પણ આ હળને સરળતાથી આપણે ચલાવી અને તેનો ઉપયોગ કરી શકીએ છે. ખાસ કરીને હળના મુખ્ય ત્રણ ભાગો છે. એક આવશે ફાલ, બીજો આવશે હળસાપ અને ત્રીજો આવશે જો. ત્રણેય વિશેની આપણે માહિતી જોઈ લઈએ કે કયા ભાગને આ ફાલ, હળસાપ અને જોત તરીકે ઓળખવામાં આવે છે. આપણા આ લાકડાના હળની અંદર મુખ્ય લોખંડના જે છેડાના ભાગે આવેલો ત્રિકોણાકાર જે ભાગ છે કે જેને માટીની નજીક રાખવામાં આવે છે તેને ફાલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લોખંડના અથવા લાકડાના બનેલા આ લાંબા દંડા જેવો જે ભાગ છે તેને હળ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે કે જેનો એક છેડો છે તે હેન્ડલ પાસે હોય અને બીજો છેડો મોટી ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલો હોય છે. આ ત્રણેય ભાગના જોડાણથી લોખંડ અથવા તો લાકડાનું હળ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ખેડૂત છે એ આ હળનો ઉપયોગ છે એ કેવી રીતે કરે છે તો કે એક જોડ બળદ અને બીજું એક માણસ દ્વારા છે આ હળનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે? તો કે બળદની ગરદન ઉપર આ જોતનો લાંબો ભાગ છે એ રાખી અને પ્રાણીઓ દ્વારા ખેંચતા ફાલ વડે છે એ માટીની અંદર છે એ ખેંચ થવાની ક્રિયા થાય છે. પરંતુ આધુનિક સમયની અંદર લાકડાના હળને બદલે છે એ લોખંડના હળનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ખરપિયો. ખરપિયો છે એ એક સરળ ઓજાર છે. તેનો આપણે ઉપયોગ જોઈ લઈએ તો કે સામાન્ય રીતે ખરપિયાનો ઉપયોગ છે એક આવશે નીંદણને દૂર કરવા અને બીજું આવશે જમીનને પોચી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે અહીં ખરપિયાનું પણ જો તમે પાઠ્યપુસ્તકની અંદર એનું ચિત્ર જોશો તો એક લોખંડ અથવા તો લાકડાનો બનેલો છે એ લાંબો દંડો આવેલો હોય છે. આ ઉપરાંત એને નીચે છેડાનો જે ભાગ છે ત્યાં મજબૂત પહોળી અને લોખંડને વળેલી છે એ તકતી આવેલી હોય છે. આ તકતી છે એ બ્લેડની માફક કામ કરે છે. જ્યારે જમીનની નજીક આ તકતીને રાખવામાં આવે ત્યારે તે નીંદણ ઊંઘેલો જે ભાગ છે તેને બ્લેડની માફક કામ કરી અને મુખ્ય પાક સિવાયના બાકીના ભાગમાંથી આ નીંદણ દૂર કરવામાં આવે છે. છેલ્લે આવશે આ જે ખરપિયાનો ઉપયોગ છે એ સામાન્ય રીતે છે એ ટ્રેક્ટરની મદદથી કરવામાં આવે છે. આગળનો જે ભાગ છે એ ટ્રેક્ટર દ્વારા જોડી અને ત્યારબાદ અહીંયા એક પક્કડ જેવો જે ભાગ હોય છે આ પક્કડ જેવા ભાગની મદદથી જો પ્રાણીઓ દ્વારા ચલાવવામાં આવે તો એક વ્યક્તિ છે તેના ઉપર દબાણ લગાવી એટલે તકતી માટીની અંદર ખોપવી જે બ્લેડની માફક કામ કરી અને નીંદણ દૂર કરી શકાય છે. પરંતુ જો ટ્રેક્ટર દ્વારા સંચાલિત આ ખરપિયાનો ઉપયોગ કરવો હોય તો સીધી આ બ્લેડ જેવો જે તકતી જેવો ભાગ છે તે માટીની અંદર ખૂંપી જાય અને પછી તે નીંદણ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ફરી પાછું આ ખરપિયા વિશેની આપણે માહિતી જોઈ લઈએ. ખરપિયો એક સરળ ઓજાર છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ છે નીંદણ દૂર કરવા અને ખેતરની અંદર જે જમીન છે તેને પોચી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખરપિયાનું જો સાધન તમારા પાઠ્યપુસ્તકના ચિત્રમાં જોશો તો એક લાકડાનો અથવા તો લોખંડનો બનેલો આડો દંડા જેવો જે ભાગ હોય છે તેની સાથે એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી જેવો જે ભાગ હોય છે કે જેમ જેમ એ આગળ વધતું જશે તે માટેને કાપતો હોવાથી તે બ્લેડની માફક કામ કરે છે અને આ જે ખરપિયો છે એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે. તો આજે આપણે બે મુદ્દા પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ
અને કેવી રીતે ભૂમિને તૈયાર કરવી આના વિશેની આપણે માહિતી જોઈ. એમાં ખેત પદ્ધતિઓમાં આપણી પાસે પહેલો મુદ્દો ભૂમિને કેવી રીતે તૈયાર કરવી એના વિશેની આપણે માહિતી જોઈ. તેની અંદર ખેડાણ આ ઉપરાંત ખેતીના ઓજારો વિશેની માહિતી જોઈ. ખેતીના ઓજારોની અંદર આપણી પાસે મુખ્ય ઓજારોમાં હળ અને ખરપિયો વિશેની આપણે માહિતી જોઈ ગયા. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ખેતીના ઓજારોમાં ત્રીજો ભાગ કલ્ટિવેટર એટલે કે દાંતીનો ઉપયોગ છે એ જમીનની અંદર કેવી રીતે કરવામાં આવશે તેના વિશે આપણે અભ્યાસ કરીશું.